નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા અને ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર ગુજરાતમાં આવ્યા. ઘણા બધા વિકાસના કાર્યોની એમણે ભેટ આપી છે અને 8,000 કરોડથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અને ખાસ તો આવે એટલે જે સભાને સંબોધન કરતા હોય છે અને સંબોધન કરે ત્યારે ચર્ચા એક થાય કે વડાપ્રધાન શું શું બોલ્યા, શું શું કહ્યું, ત્યારે બીજી ચર્ચા એ થાય કે શું ન બોલ્યા. આ પણ ચર્ચા થવી જોઈએ, કારણ કે જ્યારે લેખાચૂકા થતા હોય અથવા વડાપ્રધાનની જ્યારે વાત આવતી હોય ત્યારે આ બંને વસ્તુ આપણે કદાચ જોતા હોઈએ છીએ. એમણે કહ્યું કે 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ મળી છે અને અમારો ત્રીજો જે કાર્યકાળ છે ગૌરવપૂર્ણ જીવન જીવવાની ગેરંટી બનીને રહેશે, આ વાત તેમણે કરી છે. સાથે જ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર જઈ રહ્યું છે, 100 દિવસમાં તમામ યોજનાઓ પર કામ શરૂ થઈ ગયા છે, આ વાત પણ એમણે કરી. સાથે જ સતત ત્રીજી વખત જે સરકારને સત્તામાં આવવાનો મોકો આપ્યો છે બદલ આભાર માન્યો છે અને 140 કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે એ વાત એમણે કરી. 140 કરોડમાં પણ એમણે પર્ટિક્યુલર કહ્યું કે ગરીબ, દલિત, શોષિત, પીડિત ને વંચિતોનો ભરોસો આ સરકાર પર છે. ભારતમાં રિન્યુએબલ એનર્જીની માંગ વધી રહી છે પણ એમણે વાત કરી. અને પીએમનો જ્યારે પ્રવાસ થાય ત્યારે એના પછી એક ચર્ચા જે પહેલાં થતી હતી હવે પાછી ગરમાઈ છે કે મંત્રીમંડળમાં ફેરફારની જે શક્યતાઓ છે એ અટકળો હવે તે જ બની છે, પણ એ જોવાનું રહેશે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે એટલે મંત્રીમંડળમાં કયા પ્રકારનો ફેરફાર કરે છે એ પણ ક્યાંક ચોક્કસ ભારતીય જનતા પાર્ટી વિચારશે ગુજરાતની. પણ વતનમાં વડાપ્રધાન આવ્યા છે ત્યારે આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા. મારી સાથે છે હેમાંગજી, સ્વાગત છે લોકમંચમાં. ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેંકર મારી સાથે છે. અશ્વિનજી આપનું સ્વાગત. નમસ્તે. અને સાથે જ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે છે. પ્રશાંતજી આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. ગુડ ઇવનિંગ. અશ્વિનભાઈ શરૂઆત આપનાથી કરીશું કારણ કે વડાપ્રધાન માત્ર વતન આવ્યા છે અને માત્ર વતન આવ્યા અને જયારે કહેતા હોય કઈ પણ ત્યારે એની ચર્ચા થતી હોય છે. સબ સલામતની વાતો થઈ છે, આર્થિક વિકાસની વાતો કરી છે, લોકોને ભરોસો છે, એમણે જે પ્રમાણે વાત કરી 100 દિવસમાં બધી જ યોજનાઓ પર કામ શરૂ થઈ ગયું છે, ખાસ તો ગુજરાતની પણ વાત કરી. શું એ પ્રમાણે સબ સલામત છે ગુજરાતમાં જે દાવા થઈ રહ્યા છે ખરેખર, અથવા ગુજરાતમાં જે વાતાવરણ છે પ્રધાનમંત્રી એનાથી વાકેફ હશે, શું લાગે છે? દિલીપભાઈ બહુ નિર્વિવાદ વાત છે, ગુજરાત પહેલા પણ દેશનું ગ્રોથ એન્જિન હતું, આજે પણ અગ્રેસર છે. એટલા માટે જ આદરણીય વડાપ્રધાન જે ગુજરાતના પનોતા પુત્ર છે તેઓએ આજે રિન્યુએબલ એનર્જી માટે મહાત્મા ગાંધી મંદિરમાં અનેક વિદેશીઓને કહ્યું છે, વિદેશી મહેમાનોને કહ્યું છે કે આ જે રિન્યુઅલ એનર્જી જે દેશમાં એનો આવિષ્કાર કર્યો છે અને ક્લાઇમેટ ચેન્જ જેવું ડિપાર્ટમેન્ટ ભાજપની સરકાર આદરણીય નરેન્દ્રભાઈની મુખ્યમંત્રી વાળા વડપણ હેઠળની સરકારે કામ ચાલુ કર્યું. આજે અનેક લોકોને ખબર નહીં હોય કે રિન્યુએબલ એનર્જી એટલે કે આપણી આ સોલારની એનર્જી, વિન્ડ એનર્જી અને હવે તો ગ્રીન હાઇડ્રોજન એ ગુજરાતમાં કેટલું કામ કરી રહી છે. ગુજરાતની અંદર આપણે જોયું છે કે ગુજરાત અને સમગ્ર દેશમાં 3.5 લાખ મકાનો ઉપર સોલાર પેનલ લાગી ચૂકી છે અને એમના ઇલેક્ટ્રિકના બિલ જે આવતા હતા એ મોટા ભાગે હવે 0 થઈને પ્લસ થવા માંડ્યા છે. એટલે ગ્રીન એનર્જી જે છે એ હવે આપણે સરપ્લસ થવા માંડ્યા છીએ. અત્યારે એવડા મોટા પ્રોજેક્ટ ગ્રીન એનર્જીના એટલે કે સોલારના ગુજરાતમાં નખાઈ ચૂક્યા છે, એનો લાભ ગુજરાતને મળે છે અને PGVCL વગેરે બધાને એની એનર્જી એને સરપ્લસ આપે છે. અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગ્રીન એનર્જી માટે ગુજરાતમાં 50 જેટલા સ્થળોને આઈડેન્ટિફાઈ કર્યા છે. જે દિવસે ગ્રીન હાઇડ્રોજન નો પ્રોજેક્ટ ગુજરાતની અંદર ચાલુ થશે ત્યારે બહુ મોટું રિવોલ્યુશન આવશે અને મોટા રિવોલ્યુશનમાં દેશની અંદર ગુજરાત પણ એ વીજળીને ઉત્તરપ્રદેશ જેવા પ્રદેશોની અંદર આપી અને ઘરે ઘરે રિન્યુએબલ એનર્જીના માધ્યમથી વીજળી પ્રકાશિત થશે. હમણાં વાત છે કે મોઢેરા સમગ્ર ગામ એ સોલાર પેનલથી ચાલે છે. દેશમાં જુઓ, આ પણ એક રચનાત્મક વાત છે. એટલે ક્લાઇમેટ ચેન્જ ની વાત ગુજરાત પહેલું કરતું હતું અને દેશની અંદર ત્રીજી મહાસત્તા બનવી છે એનું મોટા મોટું દાખલો ઉદાહરણ કે આપણે
એક વસ્તુ છે, ગુજરાતની આટલી બધી વાતો થતી હોય, ગ્રીન એનર્જીની વાત થતી હોય, ક્લાઇમેટ ચેન્જ ની વાત થતી હોય, ગુજરાત અગ્રેસર છે જયારે આ બધી ચર્ચાઓ થતી હોય ત્યારે ખાસ લાગે છે કે સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી રહી ચુકેલા છે, બરોડાના પણ સાંસદ રહી ચુક્યા છે, ત્યારે ક્યાંક બરોડાની વાત થવી જોઈએ છે. પૂર આવ્યું એનું ટીઆરપી જે ઝોન જે કાંડ થયો, અગ્નિકાંડ થયો, એની રાજકોટની ક્યાંક વાત થવી જોઈએ, આના માટે સહાનુભૂતિ બતાવવી જોઈએ એવું લાગે છે આની સાથે, કારણ કે ગુજરાતમાં જ છે, સાહેબ ગુજરાતના છે, સાહેબ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. એમણે અનેક વાર આ બધા જ પ્રકરણમાં બનાવ બનતા કર્યા છે અને મુખ્યમંત્રી શ્રીઓ સાથે વાત કરી, વડોદરાની વાત હોય, આફતની વાત ત્યારે એમણે કરી અને વડોદરા વાસીઓને હૈયાધારણ આપી અને અત્યારે તો સહાય પણ જાહેર કર્યું છે. અને એકવિધ દુઃખના સમયમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ પ્રસ્તુત થયા છે, એ ટેલિફોનિક પ્રસ્તુત થયા છે, ડાયરેક્ટ ફોનો કરીને ચિંતા વ્યક્ત કરી છે, એક એક સ્વાભાવિક ક્રમ છે. આજે તેઓ જયારે અશ્વિનભાઈ બરોડા માટે શું આપ્યું સરકારે, કેન્દ્ર સરકારે, કારણ કે ગુજરાત સરકારને તો ખબર છે કે અમારા નેતાઓને કે અમારા જે દુકાનોને નુકસાન થયું છે એને સહાય સ્વરૂપે આપશે અને પછી નીચે જે પણ નુકસાન થયું છે 10,000 થી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય અને આખી ટીપીને ફરીવાર એને રીકન્સ્ટ્રક્ટ કરી અને જોવાની જોવા માટેના આદેશો કર્યા છે કે કોઈ જગ્યાએ ખોટી રીતે કદાચ રાજ્ય સરકારે કર્યું ને અશ્વિનભાઈ, રાજ્ય સરકારે કર્યું ને જી, કેન્દ્ર સરકાર તરફથી શું મળ્યું? કારણ કે મેં કહ્યું એમ કે કેન્દ્ર સરકારમાં પણ આ વાત ગઈ હશે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા નેતાઓને વડોદરા વાસીઓ ઉભા રહેવા દેતા નથી, સોસાયટીમાં એન્ટ્રી આપતા નથી, તો આ વાત લઈને પણ એમણે કદાચ વાત કરી હોત અથવા કોઈ જાહેરાત કરી હોત. દિલીપભાઈ, આજે એ પરિસ્થિતિ નથી, જયારે 3 દિવસ આવું થયું ત્યારે ચોક્કસથી જનતામાં ગુસ્સો હોય અને એ ગુસ્સો કાઢવા માટે આગેવાનો સહર્ષ એ ગુસ્સાને સ્વીકાર્યો છે, કોઈ આગેવાને પ્રજાની સામે વિરોધ નથી કર્યો. ચલો બીજું છૂટકો પણ નથી ને અશ્વિનભાઈ, વિરોધ કેવી રીતે કરી શકે, છૂટકો પણ નથી, પણ હેમંતભાઈ એટલા માટે કે એ સ્વાભાવિક ક્રમ છે, પ્રજા જયારે વોટ આપતી હોય તો એને ગુસ્સો જાહેર કરવાનો પણ અધિકાર છે. એ પછીનું આયોજન થયું છે અને આયોજન ની અંદર આજે વડોદરામાં લોકો આયોજન બધ કામ કરી રહ્યા છે. ચલો ઓકે હેમાંગભાઈ, ગુજરાતમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે ને જાય ને એમની યોજનાઓ જાહેર કરતા હોય છે, વિકાસની વાતો કરતા હોય છે, બીજું કે સરકારને ત્રીજી ટર્મ આપી છે, 60 વર્ષ બાદ કોઈ એક સરકારને ગૌરવપૂર્ણ જીવન જીવવાની ગેરંટી આપી રહ્યા છે, ગુજરાતમાં વધુ ને વધુ ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહ્યું છે, કોંગ્રેસ આ બાબતમાં શું કરે છે અથવા શું વિચાર છે? એટલે સૌથી પહેલા તો હું મારી વાત મૂકી દઉં દિલીપભાઈ, વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાતીઓના ગાલ ઉપર મોટો તમાચો છે. મિત્ર અશ્વિનભાઈએ બચાવ કરવાની કોશિશ કરી, પણ ગુજરાત પૂરમાં પૂર અતિવૃષ્ટિ થઈ છે, સ્વજનો ગુમાવ્યા છે એની વાત નરેન્દ્રભાઈએ કરી, પણ કોઈ કેન્દ્રીય પેકેજ કે કેન્દ્રીય સહાયની જાહેરાત કરી નહીં. ખેડૂત આખા ગુજરાતના કાગડોળે રાહ જોતા હતા કે એમને કોમ્પન્સેશન મળે, જે કઈ નુકસાન અતિવૃષ્ટિને લીધે થયું છે એને કોમ્પન્સેશન મળે, એના નામે ઠેંગો, કોઈ જાતની જાહેરાત એમણે કરી નથી. એમનું જે આખું ભાષણ હતું એ બહુ ચીલાચાલુ ભાષણ હતું, દરેક ચૂંટણી સભાઓમાં જે ભાષણ કરે છે એ રીતનું ભાષણ હતું, એક જે ગુજરાતને ગિફ્ટ મળશે એના 75મા જન્મ દિવસે એવી જે આશા હતી એ એકદમ ઠગારી નીવડી છે. મારા 2-3 પ્રશ્નો પણ છે. પેલું તો એ ગુજરાતને એટલે જાહેર ના કરી શક્યા કે કાખ ઘોડીની સરકારો વાળા રાજ્યને એને ખૂબ પૈસા આપવા પડે છે. ગુજરાત તો ઘરનું છે, ત્યાંની પ્રજા તો મત દેવાની જ છે, પણ આંધ્ર અને બિહાર માટે જે પૈસા ફાળવવા પડે છે એને લીધે ગુજરાતની પ્રજાને ગાલ ઉપર તમાચો કે ઠેંગો આપ્યો છે. બીજું, માનનીય ભૂપેન્દ્રભાઈએ, માનનીય અશ્વિનભાઈએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રી ગ્રીન એલર્જી,
રિન્યુએબલ એનર્જી એ બધી વાત કરી. મારે એટલું જ પૂછવું છે કે આ બધી બહુ સરસ વાત છે, આગામી દાયકાની ખૂબ જરૂરી બાબત છે, ભાઈ કરે જ કોણ? ગુજરાત સરકાર પોતે કરે જ કે 2A A1 A2 કરે જ? એ પણ એને પ્રજાને ખુલાસો કરવાની જરૂર હતી. કચ્છમાં કેટલી જમીન અપાણી ગ્રીન એનર્જી માટે, રિલાયન્સ ને કેટલી અપાણી, ભાઈ અદાણી સાહેબ ને કેટલી અપાણી, 50 દેશો ને અહીંયા આવવાનું કીધું. તો રિન્યુએબલ એનર્જી જે કરે છે એ કોણ કરે છે? ગુજરાત સરકાર કરે છે, કેન્દ્ર સરકાર કરે છે કે A1 અને A2 કરે છે? એ પણ મોટો પ્રશ્ન છે. સોલર ની વાત કરી, સોલર સબસિડી ગુજરાતમાં બંધ થઈ ગઈ છે, એ પણ બધાને ખબર છે. સોલર સબસિડી ના પ્રોજેક્ટ બંધ કરી દીધા છે, છતાં આજે સોલર ની વાત કરી. મારા સોલર માં વધારાની વીજળી હોય તો 2 રૂપિયા 15 પૈસા એ મારે આપી દેવાની છે સરકારને. સરકાર એટલે અદાણી, ટોરન્ટ વગેરે વગેરે, રિલાયન્સ એનર્જી એને 2-15 માં. પણ જયારે ઉનાળામાં મારે જરૂર પડે અને મારે વધારે યુનિટ વાપરવા પડે ત્યારે 8 રૂપિયા 50 પૈસા નું બિલ આવે છે. આ વાત કેમ ના કરી નરેન્દ્રભાઈ એ? આ ડિસ્પેરિટી કેમ ના કાઢી? અને મને ખબર છે તમારા પ્રશ્નનો જવાબ પણ આપી દઉં દિલીપભાઈ. બહુ મજબૂત થઈ ગઈ ભારતીય જનતા પાર્ટી. 2 કરોડ સભ્ય ગુજરાતમાં અત્યારે નોંધાઈ ગયા છે એવું એ લોકો કહે છે. જો 2 કરોડ સભ્ય જો નોંધાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના અત્યારે, તો પછી કોંગ્રેસમાં બાકીના 4 કરોડ 4.5 કરોડ લેવાનો પ્રયાસ અમારે કરવો પડે. એમનું મિસ કોલ નું ચાલે છે, સ્કૂલોમાં જઈને, મંદિરોમાં જઈને, શાળાઓમાં, ઇવન શાળા કોલેજમાં જઈને સભ્ય બનાવવાની ઝુંબેશ અત્યારે કરી રહ્યા છે. પણ બહારગામથી આવેલા, બહારના સ્ટેટમાંથી આવેલા વેપારીઓને પણ માલ વેચવા શેતરંજી વાળો આવ્યો છે જમ્મુ કાશ્મીરથી તો મેમ્બર, કોઈ હરિયાણાથી આવ્યો છે તો મેમ્બર. એટલે ચાલે છે એ લોકોનું અભિયાન, અને કોંગ્રેસ પણ ખૂબ સારી રીતે આગળ વધશે. અને મારા જે મુદ્દા મેં ઉભા કર્યા છે એનો જવાબ હું અપેક્ષા રાખું કે અશ્વિનભાઈ આપે. ચલો પ્રશાંતભાઈ, ઓકે ઓકે, આપના સવાલનો જવાબ પણ, બિલકુલ બિલકુલ આપના સવાલનો જવાબ પણ અશ્વિનભાઈ આપશે. પણ એ પહેલા પ્રશાંતભાઈ, કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા છે, ગુજરાતના સાંસદ રહી ચૂકેલા છે, અને હવે વડાપ્રધાન બન્યા બાદ, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત જયારે ગુજરાતમાં આવે છે ને, આ બધી જે વાતો થાય છે એમાં અશ્વિનભાઈ કઈક ગર્વ લઈ રહ્યા છે કે ભાઈ સારી બાબત છે? હેમાંગભાઈએ 2-3 સવાલો જે કર્યા, આપ કઈ રીતે જુઓ છો એક રાજકીય વિશ્લેષક તરીકે? પ્રધાનમંત્રી નો 2 દિવસનો પ્રવાસ આમ તો કોઈ કારણ વગર સાહેબ આવે નહીં, પણ આ એક છે રિન્યુએબલ એનર્જી નું બહુ મેગા એક્ઝિબિશન. 140 જેટલા દેશો, એટલે વિશ્વના નકશામાં 195 દેશો છે ઓફિશિયલી, એમાંથી 140 જેટલા દેશો જે હવે ક્યાંક ને ક્યાંક રિન્યુએબલ એનર્જીને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. અને ભારતે 2008 થી જે આ પ્રયત્ન ચાલુ કર્યો છે રિન્યુએબલ એનર્જીનો, કે એમાં શું કરી શકાય, એ લોકોમાંથી ઘણું બધું શીખીને અને એ જ વેગ એને આગળ વેગવંતીલું કરવા માટે જે આખું રિન્યુએબલ એનર્જીનું મેગા એક્ઝિબિશન છે એનું એક ઉદઘાટન, મેટ્રો રૂટ હવે તો અહીંયા આવ્યા છે એટલે 2-3 વસ્તુ જે પેરેલલ કરવી હતી, અને GMDC માં એક સૌથી મોટું મહાસંમેલન ભારતીય જનતા પાર્ટીનું, અને ક્યાંક ને ક્યાંક લોકાર્પણ, 8,000 કરોડના લોકાર્પણ, અને ક્યાંક ચેક પણ અર્પણ કર્યા અમુક લોકોને, અમુક મને લાગે છે આદિવાસી બહેનોને, અમુક બીજા સમાજમાંથી કોઈ જે બીજા કોઈ આવતા હતા એમને આપ્યું. હવે મુખ્યત્વે જો રિન્યુએબલ એનર્જી સમયની માંગ છે, આજે નહીં તો કાલે ધીરે ધીરે આપણે સૌ એની ઉપર જવું પડશે. પણ એ જેમ હેમાંગભાઈએ વાત કરી A2 મિશન A2 એટલે કદાચ એ ચોખ ના કરી શક્યા કે ભૂલી ગયા, એક છે ભાઈ અદાણી ને બીજા છે ભાઈ અંબાણી. હવે રિન્યુએબલ એનર્જીમાં આપણે અત્યારે આમ જેને કહેવાય પગલું ભરતા 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 100% ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે ગીગાવોટમાં પ્રોડક્શન કરીએ છીએ, મેગાવોટમાંથી પણ ઉપર એક સ્ટેપ ગીગાવોટ, અને એ બહુ સારી વાત છે. પણ એ ગીગાવોટનો લગભગ 90% હિસ્સો આ 2 ભાઈબંધો પાસે છે, 10%થી પણ ઓછો હિસ્સો બીજા કોઈ, કારણ કે છે ને જે તે કંપનીઓ એકચ્યુઅલી આખું, મને એવું લાગે છે રિન્યુએબલ એનર્જીમાં હું બહુ સારો એવો અભ્યાસ કરી ચૂક્યો છું, આખું મેસઅપ કરી નાખ્યું કે કોઈ ઇન્ડસ્ટ્રી છે એને એનું જે ઉર્જાનું બિલ આવે છે
એમાં રિબેટ જોઈતી હોય તો ક્યાંય કે 1 મેગાવોટ 2 મેગાવોટ નો પ્લાન્ટ કરે અને એ સરકારને એટલી એનર્જી પ્રોડ્યુસ કરીને આપે તો એટલું એના બિલમાં રાહત રહે, જે વસ્તુ ધીરે ધીરે લોકોના ઘર સુધી પણ આવી. અને આપણા ઘર 350-700 કિલોવોટ નો લોડ હોય એમાં બિલ બંધ થઈ ગયા, ઘણા ને બિલ બંધ થઈ ગયા. ઘણા લોકોએ મને આના અભિનંદન પણ એ લોકોને આપણે પાઠવીએ છીએ કે બહુ સારું કામ થયું. પણ જે સોલર એનર્જી ને કે વિન્ડ, સોલર વધારે વિન્ડ કરતા ને હાઇડ્રો કરતા, એનું જે એક માસ પેલું જે થવું જોઈતું હતું બેનિફિટ નીચે સુધી. કારણ કે આજે તમે સમજો તો મારા ને તમારા ઘરનું લાઇટ બિલ ઓછું નથી થયું, આપણી કેપેસિટી એમાં પાછું બહુ મોટું દુપ્પલ ચાલે છે. કે જીબીના ગુજરાત ગાંધીનગરના ટીપીએસ થર્મલ પાવર સ્ટેશન બંધ હોય અને એ જ અદાણીનો પાછો થર્મલ પાવર સ્ટેશનનો પ્લાન્ટ ચાલુ હોય અને ત્યાંથી આપણે વીજળી ખરીદીએ છીએ, એટલે જે ટ્રેડિશનલ કન્વેન્શનલ એનર્જી છે એ હજી આપણે ખરીદી રહ્યા છીએ આપણા જીબીને બંધ કરીને. વચ્ચે એવું બી આવ્યું હતું કે આપણી પાસે કોલસો જ નથી, આટલા દિવસ ચાલે એટલો જ કોલસો છે. એટલે એ મને લાગે છે બહુ જ મોટું મેસઅપ છે. જો આ વર્લ્ડ વાઇડ અને આટલું ગીગાવોટ આપણે લોકોને પણ આપતા હોય, બીજા રાજ્યોને પણ આપણે આપતા હોય, તો એની બિલમાં અસર થવી જોઈએ. હવે એમાં સ્માર્ટ મીટર નાખ્યા પછી અત્યારે મારે ફોકસ એટલે આને કરવું છે કે સાહેબ આજે રિન્યુએબલ એનર્જીને લઈને આવ્યા છે, બીજું બધું તો એમની ગૌણ પ્રવૃત્તિઓ છે. પણ સ્માર્ટ મીટર લગાયા પછી લોકોએ રાડો પાડી કે મારું બિલ પહેલા 3,000 આવતું હતું, આમીને 10,000 આવ્યું, પેલા 5,000 આવતું અમને 15,000 આવ્યું. એટલે ક્યાંક એમાંથી ચોરી પકડાય છે અને મીટર સાચું બોલે છે એવું માની લઈએ. પણ આ બધું કરી અને આપણે આટલું મોટા પાયે જે એનર્જી બનાવ પ્રોડ્યુસ કરતા હોઈએ તો એનો ફાયદો તમામ જનતાને જે મળવો જોઈએ એ નથી મળતો. બીજું આપણે માનો કે મેટ્રો ચાલુ કરી તમે લોકાર્પણના કામ નો ડાઉટ ફરજમાં આવે છે, સારી રીતે કરો છો, ઉપરથી બેસી અને દોરી સંચાર કરીને સારી રીતે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ પણ કરો છો, એ તમારી ફરજ છે, જવાબદારી છે ને, કરી રહ્યા છો. પણ સાહેબ સાથે એટલી અપેક્ષા, કારણ કે એક તો મને આવતીકાલે એમની બર્થડે છે, એમની નોર્મલી દર વખતે જન્મદિવસે એમના માતુશ્રીના આશીર્વાદ લેવા માટે આવતા હતા, એ જ રીતે આ વખતે પણ એમને પ્રયત્ન કર્યો ગુજરાતના પનોતા પુત્ર તરીકે કે હું ગુજરાતીઓ સાથે મારો બર્થડે મનાવું અને એમાં પણ જે કંઈ લોકોને ભેટ સોગાદ આપી શકાય સારી વસ્તુ છે. પણ ઘણી બધી અપેક્ષાઓ એવી છે કે જે આજે 30 વર્ષે અને હવે સાહેબની ત્રીજી ટર્મ એટલે કે 10 વર્ષે પરિપૂર્ણ થવી જોઈતી હતી, ત્યાં બહુ મોટો ગેપ છે હજી પણ. તો એ ગેપ ઉપર નથી થતી. રાજકોટના ટીઆરપી કાંડ મુદ્દે કોઈ ચર્ચા નહીં, એના પીડિતોને ન્યાય આપવાની વાત નથી, સાહેબના પદ આજની વાત નથી કરતો, ઘટના ઘટી ત્યારથી આજ સુધી. બરોડામાં જે દુર્ઘટના ઘટી આખી પૂરગ્રસ્ત થઈ ગયું આખું બરોડા, સાહેબ પોતે બરોડાના સાંસદ રહી ચૂક્યા છે, ટેલિફોનિક સંપર્ક નહીં. એમણે કેન્દ્ર સરકાર એટલા માટે 2 રીતે જાહેરાત કરવી જોઈએ કે એક તો ખેડૂતોને PMFBY બંધ થઈ ગયું 2020 થી ગુજરાતમાં બંધ કરી દીધું, તો PMFBY થાય તો ગુજરાતના ખેડૂતો પાસે બીજી કોઈ ઇમિડિયેટ સહાય નથી હોતી. PMFBY ના નોર્મ્સમાં હતું કે જેવું અતિવૃષ્ટિ જાહેર થાય સર્વે પછી કરવાનો, પણ પહેલા સહાય જાહેર કરી અને ખેડૂતના ખાતામાં આપી દેવાના. તો આ બાબતમાં પીડિતો વંચિતો જેમ આપણે વાત કરી એની કોઈ ચર્ચા નથી. અને બીજી બધી હજી પણ ક્યાંક કોંગ્રેસની વાત છે, હજી પણ બીજી સરકારોની વાત છે. મને લાગે છે કે હવે પ્રધાનમંત્રી સાહેબ ખૂબ 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 પરિપક્વ 3 ટર્મ પછી થયા છે એઝ એ પ્રધાનમંત્રી, એટલે એમણે દેશના વિકાસની જ વાત કરવાની છે. દેશને ખરેખર અલગ ફલગ વિકસિત ભારત જે 2047 નો સંકલ્પ છે એનો રોડમેપ જાહેર કરવાનો છે કે આ ધીરે ધીરે આ સ્ટેપથી અમે આગળ ચાલવા માંગીએ છીએ. પણ એ સ્ટેપની વાત નથી, એ રોડમેપની વાત નથી. પીડિતોને એટલે પીડિત જ છે, 90% ભારત પીડિત છે, આપણે સ્વીકારવું પડશે. રોડ રસ્તાના ત્રીજી આર્થિક સત્તાની વાત કરી, એમણે એ પણ કહ્યું કે 100 દિવસમાં બધી યોજનાઓના કામ શરૂ થાય. આ વાત કે અશ્વિનભાઈ 2-3 સવાલ જે કદાચ હેમાંગભાઈએ કહ્યું, પ્રશાંતભાઈએ પણ કહ્યું, પણ હેમાંગભાઈએ કહ્યું એમ ખેડૂતો રાહ જોતા હતા કે સાહેબની જે બર્થડે છે એના પર કંઈક કોમ્પન્સેશન મળશે, એ નથી મળ્યું. બીજું એ કે આશા હતી એ આશા ઠગારી નીવડી છે. એમણે સરકાર ગુજરાત માટે જે ફંડ આપવું જોઈએ અથવા જે જાહેરાત કરવી જોઈએ એટલે નથી કરી કે કાક ઘોડીની સરકાર છે, પછી ક્યાંક આંધ્ર અને ગુજરાત નારાજ થાય. જી, ગુજરાત એ સક્ષમ સ્ટેટ છે અને ગુજરાત સરપ્લસ તમામ બાબતોમાં છે, વીજળીમાં પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતને ખાલી નિયમોની અંદર અને બાકી બધી બાબતમાં કેન્દ્ર સરકારનો સહયોગ મળે આ જ જરૂરી છે. આર્થિક રીતે ગુજરાત અનેકવિધ રીતે સક્ષમ છે અને આપણે જોયું છે અનેકવિધ નેશનલ કેલેમિટી આવી ત્યારે ગુજરાત પોતાની તાકાત પર ઉભું થયું. કેન્દ્રએ જરૂર નાણાં આપ્યા છે, મદદ આપી છે, પણ બહુ ડિમાન્ડ આપણે જરૂર નથી પડતી.
વાત મુદ્દો આ છે કે અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી એમના જન્મદિવસના નિમિત્તે પણ 3 દિવસ આપણી વચ્ચે રહ્યા અને ગુજરાતને ન્યાય આપ્યો છે. વિશેષ શું જાહેરાત કરી એ સવાલ છે અશ્વિનભાઈ, વિશેષ જાહેરાત શું કરી ગુજરાત માટે? કાં તો પછી વડોદરાની ક્યાંક વાત કરી હોય, કે રાજકોટ ટીઆરપી ઝોન કાર્ડ ની વાત કરી હોય, કે પછી પેલા વકફમાં જે સુધારો હતો ને, જે બિલ હવે જેપીસી ને આપી દેવામાં આવ્યું, એ રીતે કદાચ આમાં પણ એવું હોય કે હવે ગુજરાતને કઈક આપીશું તો અન્ય રાજ્યો વાળા નારાજ થશે અને એ નારાજગી પોસાય એમ નથી. ના, એવું જ નથી. આપે જોયું છે બિહારને જરૂર હતી ત્યારે ઘણું મોટું પેકેજ આપ્યું છે, અન્ય અન્ય સ્ટેટને જ્યાં જરૂર છે તે આપ્યું છે, ગુજરાતને એવી કોઈ જરૂરિયાત નથી. ફરી કહું છું, ગુજરાતની કોર્પોરેશન્સ, ગુજરાતના રાજ્ય સરકાર એના આર્થિક રીતે ભંડોળમાં સક્ષમ છે, એને નાણાં ભીડ નથી. એટલે ગુજરાતીઓને આભારી છે કે સરકારને આભારી છે અશ્વિનભાઈ? ગુજરાતીઓને આભારી છે કે સરકારને આભારી છે? જી, સરકાર અને ગુજરાતના લોકો પણ સક્ષમ છે, દરેક રીતે આગળ આવે છે, સખાવતી સ્ટેટ છે. એમાં માટે વાત આ થાય કે ગુજરાતને ફરી ને ફરી જો ગ્રીન એનર્જી એટલે કે ગ્રીન હાઇડ્રોજન ના 50 સ્થાન નક્કી થવા, જનરેટ કરેલી વીજળી જે આપણે એકત્રિત કરી શકીએ, બહુ મોટી વાત છે દિલીપભાઈ સાહેબ. એ વાત કરી કે જો વીજળી લે છે તો 2.25 ના ભાવે, ને કદાચ જો જરૂર પડે છે તો 8.5 રૂપિયા, આવો કેમ વિરોધાભાસ? નહીં, વિરોધાભાસ નથી. આપણને અમુક યુનિટ સુધી વીજળી 2.5 અમુક પૈસે આપી શકાય, એનાથી ઉપર વાપરવાની હોય તો નેચરલી એનો વધારે ચાર્જ આપવો પડશે, કારણ કે આપણે વીજળી પણ બચાવવી છે. પણ એક વાત ચોક્કસ છે કે ગુજરાતની અંદર હવે વીજળી માટેના ફાંફા પડતા નથી. અત્યારે જે દર અમુક વારે વીજળી નહીં મળે એવા દિવસો ગુજરાતમાંથી ખતમ. ચલો, બિલકુલ બિલકુલ, હવે સમયની મર્યાદા છે, પણ હેમાંગભાઈ ખાસ શોર્ટમાં એટલું કહું કે બરોડા મુદ્દે આપ સવાલ કરી રહ્યા છો. એક જ મિનિટ, હેમાંગભાઈ નો મુદ્દો કહું, સબસિડી આજે પણ ચાલુ છે. હેમાંગભાઈ ના ઘરે જો સોલાર પેનલ નું નાખવું હશે તો સબસિડી વાળી યોજના હું હેમાંગભાઈ ને આપવા માટે મદદ કરીશ. કદાચ હેમાંગભાઈ આપના ધ્યાનમાં નહીં. બીજું, બરોડાની હેમાંગભાઈ આપે વાત કરી, કદાચ આપે વાત કરી કે જે પ્રમાણે રાજકોટમાં થયું, પણ કોંગ્રેસે શું કર્યું? કારણ કે કોંગ્રેસે શું કર્યું, આવેદન પત્ર આપી, રાજનીતિ થઈ. સાચા અર્થમાં કોંગ્રેસે કોઈ મદદ કરી એક વિપક્ષ તરીકે? બે વાત. મેં જે વાત કરી એ ઔદ્યોગિક ઉત્પાદન સોલર પાવર માંથી એની ઉપરની સબસિડી ની વાત કરી. અશ્વિનભાઈ ઘર ઉપરના છાપરાની વાત કરે છે. ક્લિયર, એ મુદ્દો ક્લિયર સાહેબ. જી હા, હવે બીજી વાત આપે કરી કે કોંગ્રેસે અત્યારે તો બધાને ખબર છે કે સત્તા ભારતીય જનતા પાર્ટીની છે. કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો, આંદોલનો કર્યા, નાયાત્રા કાઢી, બધું જ કર્યું, પણ હજી સુધી પરિણામ આવ્યું નથી. એ વાત પણ સ્વીકારવી પડે. કોંગ્રેસે જે કોઈ વાત કરી એને આ સરકારે માન્ય રાખી નથી, એટલે હવે કોંગ્રેસે આગળ વધવું જ જોઈએ. એ આપના સૂચનની બે ગંભીરતાથી નોંધ લીધી છે અને યોગ્ય જગ્યાએ હું કહીશ પણ ખરો. ચલો, બિલકુલ આભાર આપનો. પ્રશાંતભાઈ, આખરે શું લાગે છે કે આ મુલાકાતથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, એને કોઈ અસર કે એને કોઈ એનો કોઈ પ્રભાવ પડશે કે બિલકુલ નહીં? આમ તો જોકે એના મુદ્દા અલગ હોય છે, બેનર નથી હોતું એ પણ આપણે જાણીએ છીએ, છતાં પણ મોદી સાહેબ છીંક ખાય ને એટલે એમાં રાજકારણ હોય. હવે આ જે કઈ 7,000-8,000 કરોડ ના લોકાર્પણ, મેં કીધું ને આપણે ચેક પણ અર્પણ કર્યા, એટલે એ બધા એ રીતે ચેકની જે લોકાર્પણ એટલે ચેક આપવાનું વિતરણ કર્યું છે, એવી રીતે અમદાવાદ જિલ્લો, આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર કે જે લોકો ત્યાં અત્યારે ગામડાઓમાં ખૂબ કાર્યરત છે, અને હવે ડિસેમ્બર મહિનામાં ઓલરેડી આ ચૂંટણી આવે છે જે ઘણા સમયથી રાજ હોય રીતી, એટલે ક્યાંક ને ક્યાંક એ ટચ બેઝ ઓવરઓલ પરિસ્થિતિ. કારણ કે અત્યારે ગુજરાતમાં છે ને ભાજપનો મોટો વેક્યુમ, એક તો ભાજપ પ્રત્યેની લોકોની નારાજગી વરસાદ ચોમાસા પછી વધારે બહાર આવી, ક્યાંક મંત્રીઓ તમે કીધું એમ ગયા અને એમને જે જોઈએ એવો રિસ્પોન્સ ના મળ્યો, સંગઠન પર્વ ચાલે છે, એ સંગઠનમાં વત્તા પ્રદેશ પ્રમુખ પણ અત્યારે એક્સટેન્શન મોડ ઉપર ચાલે છે, મુખ્યમંત્રીનું ગમે ત્યારે અમેરિકા. ઇન્ટરેસ્ટિંગ રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ઇન્ટરેસ્ટિંગ રહેશે પ્રશાંતજી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. એટલા માટે કારણ કે અત્યારે એ ભાજપ એ ઉદ્ભવમાં જ છે કે આમ ને આમ જો ચાલીશું તો ખરેખર આગળ આ જ રીતે પોઝિટિવલી આગળ વધશે કે પછી આમાં ડેન્ટ વાગશે. સદસ્યતા અભિયાન ટાર્ગેટ અલગ વસ્તુ છે, અને નેચરલ ફ્લો થી જો જાઓ તો બીજેપીને જે સફળતા મળે એ અલગ વસ્તુ છે.
ઓકે, એટલે જે પ્રમાણે હવે જો આનો કન્ક્લુઝન કાઢ્યો તો જે અશ્વિનભાઈ બેંકરે કહ્યું કે ગ્રોથ એન્જિન છે હતું, આજે પણ ગ્રોથ એન્જિન છે ગુજરાત, અને રિન્યુએબલ એનર્જી કે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ઘણું કામ ગુજરાતે કર્યું છે, આપણે સરપ્લસ થઈ રહ્યા છીએ અને સક્ષમ સ્ટેટ છે, એને કોઈ બીજી વધારાની જરૂર નથી. જયારે પૂછવામાં આવ્યું કે ગુજરાત માટે શું જાહેર કર્યું ત્યારે હેમાંગ વસાવડાએ કહ્યું કે આ મુલાકાત ગાલ પર એક તમાચો છે, અને એના કારણે એમણે આપ્યા કે પૂર, અતિવૃષ્ટિ, જે સ્વજનો ગુમાવ્યા એની માત્ર વાતો થઈ છે, પેકેજ સહાયની જાહેરાત નથી થઈ. બીજું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ખેડૂતો જે રાહ જોતા હતા એમને કંઈક એમને આશા ઠગારી નીવડી છે, કારણ એવું હોઈ શકે કે કાક ગોળીવાળી સરકાર છે, કદાચ જો ગુજરાતમાં જાહેરાત કરે તો આંધ્ર અને બિહાર નારાજ થાય. બીજું, વીજળી 2.25 લેવામાં આવે છે, 8:30 વીજળી લોકોને મળે છે, આ સવાલ પણ એમણે ઉઠાવ્યા. અને પ્રશાંત ગઢવીએ કહ્યું તે પ્રમાણે કે કારણ વગર ક્યાંક જે સાહેબ છે આવતા નથી, અને 195 માંથી 140 દેશોને આમંત્રણ રિન્યુઅલ એનર્જીનું ઉદઘાટન કર્યું, અને સમયની માંગ છે, જરૂરી છે નો ડાઉટ, પણ એમણે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા કે ગીગાવોટમાં જે પ્રોડક્શન કરીએ છીએ ગર્વ થાય, પરંતુ 90% હિસ્સો A1 ને A2 પાસે છે, એટલે અદાણી ને અંબાણીની વાત કરી, છેવાડાના માનવીને આનો કેટલો લાભ થયો, વંચિતોની વાત કરી એમણે, પીડિતોને કેટલો લાભ થયો. લોકાર્પણ કરે એ સરકારની ફરજ છે, જવાબદારી છે, પણ ખરેખર લોકોનું ભલું કેટલું થયું એ પણ સવાલ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. હેમાંગ વસાવડા, પ્રશાંત ગઢવી અને અશ્વિન બેંકર, ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા વતનમાં વડાપ્રધાન, અને એમણે બોલેલા શબ્દોને વિપક્ષ અને જે શાસક પક્ષ છે એની રાહત દીધી. ફરી મળીશું નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.